ડીસા નગરપાલિકા બીજું કશું કરે કે ના કરે, પરંતુ નગરજનોને પરેશાન કરવામાં કોઈ જ કસર બાકી નથી રાખી રહી. ત્યારે ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં અત્યારે ડીસા નગરપાલિકાની ઉપેક્ષાને લઈ પરેશાન થઈ ઉઠ્યા છે. તો જુઓ કેવી પરિસ્થિતિમાં અહીંના લોકો જીવન ગુજારી રહ્યા છે તેના પર આ રિપોર્ટ. રસ્તા પર ભરાયેલા ખાબોચિયા અને દુર્ગંધ મારતી ગટરો, આ દ્રશ્યો છે ડીસા શહેરમાં આવેલ શિવનગર વિસ્તારના દ્રશ્યો. આ વિસ્તારને આ ભેટ મળી છે. ડીસા નગરપાલિકાની નિષ્ફળતાના લીધે ડીસા નગરપાલિકા અત્યારે શહેરમાં વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે. તો પાલિકા પ્રમુખે તેમના આ ખોખલા દાવા કરતા પહેલા એક નજર આ વિસ્તાર પર પણ કરવી જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ આ દ્રશ્યો જોઈને સમજી શકે છે કે ડીસા શહેરમાં વિકાસ કેવો થઈ રહ્યો છે. આ વિસ્તારના લોકોના આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી આ વાડી રોડની હાઈવે વિસ્તારને જોડતા આ મહત્વના માર્ગ પર ગટરનું ગંદુ પાણી રેલાઈ રહ્યું છે અને આ અંગે અનેકવાર પાલિકા કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે. અત્યારે આ વિસ્તારમાં ગટરોનું દુર્ગંધ મારતું પાણી રસ્તા પર રેલાતું હોવાના લીધે અહીં વસતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ડીસા નગરપાલિકાના આ ઘોર ઉપેક્ષાને લઈ આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે શિવનગર વિસ્તારમાં ગંદકી બહુ થઈ ગયા છે. કેટલા વર્ષથી અમે રહ્યા છીએ, નાળાની સફાઈ થતી નથી, કોઈ અધિકારી અહીંયા જોવા આવતું નથી, અને વરસાદમાં ભર વખતે પાણી બધું બહાર આવે છે. અમારા ઘર જોડે કેટલી ગંદકી, કેટલા મચ્છર થઈ ગયા, અમે બીમારી બી થાય છે, ત્યાં કોઈ જોવા આવતું નહીં. અમે અમારા ખુદના પૈસા આપી સફાઈ કરાવે તો કોઈ ફાયદો થતો નથી. મારું એટલું જ કહેવું માગું છું કે આ ગંદકીનો કોઈ નિર્ણય કરો અને કોઈ બી આવી અને કોઈ બી અધિકારી અહીંયા દેખો અને જાણો કે અહીંયા કેટલી ગંદકી છે. તમારો પણ ફરજ છે કે જોવા આવવું પડે. આ લાઇનમાં તમે શેઠ સુધી દેવો, ચાર રસ્તેથી મળી શિવનગરની આખી લાઇન રોડ સુધી દેખો કેટલી ગંદકી પડી છે. અને નાળાની બધાના સંડાસની પાઇપ પણ નાળામાં છે. આ નાળો હર વખતે વરસાદમાં બહાર આવે છે. અમે અહીંયા કોઈ રસ્તે કોઈ ચાલી શકતું નથી. તમારે પૂછવું હોય તો રસ્તામાં જેટલા પણ ચાલે તેને પણ પૂછો. અહીંયા ઘરમાં આવીને કોઈને બી પૂછો કે અહીંયાની ગંદકી કોઈ સફાઈ દેખે, કોઈ પણ સફાઈ કામ કરે બી બરાબર કરતું નથી અહીંયા.